મજામાં છો ને? ચાલો ગણિતમાં આગળના દાખલા ગણીએ ને. જે નંબર 12 ઉપરનો અ વાળો દાખલો આપણે વાંચીએ. જુઓ તો, રેખાએ એક નળી ખરીદવા માટે રૂપિયા 4000ની લોન લીધી હતી. શું લીધું છે? લોન લીધી છે. લોન એટલે શું? આપણે જે રૂપિયા લાવીએ ને કોઈની પાસેથી તે, અને લોન ક્યાંથી લેવાય? બેંકમાંથી લેવાય, કોઈ સરકારી મંડળીમાંથી લેવાય. અને લોન લેવા માટે આપણે કોઈ વસ્તુ આપણે પહેલાં તે વ્યક્તિને કે તે સંસ્થાને આપવી પડે, પછી તેના પર આપણે લોન મળે. ચલો જુઓ તો, અહીં રેખાએ એક નળી ખરીદવા માટે રૂપિયા 4000ની લોન લીધી. રેખાએ લોન લીધી છે શું ખરીદવા માટે? નળી ખરીદવા માટે. અને કેટલા રૂપિયાની? 4000 રૂપિયાની. હવે આગળ, તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 પાછા ચૂકવ્યા સુધી, તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? જો તેમણે દર મહિને 345 રૂપિયા આપતા હતા ને એવું એક વર્ષ સુધી તેમણે આપ્યું છે, તો તેમણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? એ જાણવા માટે આવું કંઈક થઈ શકે કે જો દર મહિને 345 રૂપિયા આપતા હતા તો એક વર્ષમાં કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? હવે એક વર્ષ એટલે કેટલા મહિના? તમને ખબર જ છે કે એક વર્ષ બરાબર 12 માસ આપ્યા છે. જો દર મહિને એટલે કે એક મહિનો બરાબર જો 345 રૂપિયા આપ્યા હોય તો 12 માસ બરાબર કેટલા રૂપિયા આપ્યા હશે? તો અહીં પદ મૂકીએ પહેલાં તો, એક મહિનો બરાબર 345 રૂપિયા માટે 12 મહિના, આપણે નોની જગ્યાએ ના કરી દઈએ, મહિના બરાબર કેટલા રૂપિયા? કેવી રીતના? તો જોઈએ પહેલાં એકવાર. અહીંયા પૂછ્યું છે તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? બેંકને એને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો દર મહિને 345 રૂપિયા આપતા હતા અને એક વર્ષ સુધી ના આપે છે. એક વર્ષ એટલે કે 12 મહિના સુધી ના આપે છે. એક મહિનો બરાબર જો 345 રૂપિયા આપતા હોય અને 12 મહિના સુધી જો 345 રૂપિયા આપે તો 12 મહિનામાં એમણે કેટલા રૂપિયા બેંકને જમા કરાવ્યા હશે? તો આનો અને આનો ગુણાકાર થશે ને, એટલે કે 345 × 12 બરાબરનું ચિહ્ન. ચાલો 345 × 12 આપણે અહીં કરીશું. 345 × 12. ચાલ, અહીં બે સંખ્યા હોવાથી એક શૂન્ય મૂકીશું. 1 × 5 5, 1 × 4 4, 1 × 3 3, 2 × 5 10, વડી પડી 1, 2 × 4 8 ને 1 9, 2 × 3 6. ચાલ, અહીં શું થશે? સરવાળો 0 0 0. 9ની અંદર 5 ઉમેરો, અથવા તો 5ની અંદર 9 ઉમેરો. મેં કેમ 9ની અંદર 5 ઉમેર્યા? કારણ કે 9 મોટી સંખ્યા છે, તેથી 5 ઉમેરી. 9ની અંદર 5 ઉમેરીએ છીએ, 5 આંગળી 9 10 11 12 13 14, 14 4 વડી પડી 1, 4 ને 1 5, 5ની અંદર 6 ઉમેરો, 5ની અંદર 6 ઉમેરો, 6 7 8 9 10 11, 11 એટલે કે 11 1, વડી પડી 1, 3 ને 1 4, કેટલો જવાબ આવ્યો આપણો? 4140, એટલે કે 4140 રૂપિયા બેંકને પાછા આપ્યા. બેંકને પાછા આપ્યા. કોણે આપ્યા હશે? તો કોણે લોન લીધી હતી? રેખાએ. તો રેખાએ આટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે. ચલો, એક વર્ષ થઈને 4140 રૂપિયા આપણે બેંકને આપ્યા છીએ. હવે બેંક પાસેથી આપણે કેટલા રૂપિયા લીધા હતા? 4000 રૂપિયા. લીધેલા કેટલા? લીધેલ રકમ બરાબર 4000 રૂપિયા. અને આપણે આપેલી રકમ કેટલી છે તો તે પણ લખીએ. આપેલ રકમ બરાબર 4140 રૂપિયા. હવે જુઓ, આપણે આપેલી રકમ મોટી છે કે લીધેલી રકમ મોટી છે? આ તો 4000 રૂપિયા લીધેલા હતા અને 4000ની ઉપર 140 રૂપિયા આપણે વધુ બેંકને આપ્યા છીએ, તો આપણે હવે
બેંકને પૈસા આપવાના રહેશે નહીં, કારણ કે આપણે 4000 રૂપિયા લીધા હતા. 4000 રૂપિયા તો આપણે આપી જ દીધા છે, એની ઉપર 140 રૂપિયા આપ્યા છે. કેમ? કારણ કે 4000 કરતાં 4140 રૂપિયા વધુ કહેવાશે, હે ને? હા, એટલે કે હવે આપણે બેંકને આપવાના રહેશે નહીં, કારણ કે આપણે ઓલરેડી વધુ આપ્યા છે. તો તેને હવે રૂપિયા બેંકને પાછા આપવા પડશે નહીં, રૂપિયા હવે આપવાના રહેશે નહીં, રહેશે નહીં. પેજ નંબર 13 ઉપરનો દાખલો બ. મીરા અને તેના ભાઈએ કલંબી આંબાના નવા છોડવા ખરીદવા ₹21000 લોન લીધી. કોણે લોન લીધી છે જોજો. મીરા અને તેના ભાઈએ કલંબી આંબાના નવા છોડવા ખરીદવા. મીરા અને તેના ભાઈએ શું ખરીદવા માટે લોન લીધી હતી? કલંબી આંબાના નવા છોડ ખરીદવા. કેટલા રૂપિયાની લોન લીધી છે? 21000 રૂપિયાની. કેટલા રૂપિયાની? 21000 રૂપિયા. હવે આગળ જુઓ, તેમણે એક વર્ષમાં કુલ 23520 રૂપિયા પાછા ચૂકવ્યા. એમણે એક વર્ષમાં કેટલા રૂપિયા પાછા ચૂકવી દીધા છે? 23520 રૂપિયા. જો બેંકમાંથી લોન લીધી હોય તો બેંકવાળાને પાછા આપી દીધા છે. તેમણે એક વર્ષમાં કુલ 23520 રૂપિયા બેંકવાળાને પાછા આપ્યા છે. તેમણે દર મહિને કેટલા રૂપિયા પાછા ચૂકવ્યા હશે? દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો જોજો, તેમણે એક વર્ષ થઈને 23520 રૂપિયા આપ્યા છે. એક વર્ષ એટલે કેટલા મહિના? એક વર્ષ એટલે કે 12 માસ. કેટલા માસ? 12 માસ, એટલે કે 12 મહિના. 12 મહિનામાં એમણે 23520 રૂપિયા ચૂકવ્યા છે. તો એક મહિનો બરાબર કેટલા? આવું થાય ને, તો એ રીતે પદ મૂકીએ છીએ. જોજો, 12 મહિના બરાબર 23520 રૂપિયા. અહીં હું એક વર્ષનું માસમાં રૂપાંતર કરીને બતાવું છું. એક વર્ષ બરાબર 12 મહિના માટે 12 મહિનામાં 23520 રૂપિયા ચૂકવ્યા, તો દર મહિને કેટલા ચૂકવ્યા હશે એ જાણવા માટે એક મહિના બરાબર કેટલા રૂપિયા, બરાબર ને? હવે આ એકનો અને આનો ગુણાકાર થશે અને આની સાથે ભાગાકાર થશે. તો જુઓ, 23520 × 1/12. આ બરાબર ને બરાબર વચ્ચે લઈ લેશું. 23520 × 1 બરાબર 23520 જ રહેશે. એક સાથે ગુણતા તેને તે જ સંખ્યા, ભાગ્યા 12. 23520ને કોના વડે ભાગવાના છે? 12 વડે. ચાલો ભાગાકાર કરીશું. 23520 ભાગ્યા 12. ચાલો, કયો ઘડિયો બોલવાનો રહેશે? 12નો. 12 × 1 = 12. 12 × 2 = 24 વધી જાય છે, એટલે 12 × 1 = 12. ચલો, શું થશે? 12 બાકી, 3માંથી 2 જશે 1 વધશે, 2માંથી 1 જશે 1 વધશે. હવે અહીં 11 અને અહીં 12, એટલે ભાગ ચાલશે નહીં, એટલે આપણે ઉપરથી ઉતારીશું 5, એટલે સંખ્યા બની 115. હવે 12ના ઘડિયામાં 115 આવે ત્યાં સુધી બોલવાનું, 115થી વધવા નહીં જોઈએ. 12 × 1 = 12, 12 × 2 = 24, 12 × 4 = 36, 12 × 4 = 48, 12 × 5 = 60, 12 × 6 = 72, 12 × 7 = 84, 12 × 8 = 96, 12 × 9 = 108, 12 × 2 = 120 વધી ગયા, એટલે 12 × 9 = 108. ચાલો જોજો, 5માંથી 8 જશે નહીં, બાજુમાંથી દશક લેવું પડશે. અહીંયા આવ્યો 0, 1 પાસેથી 1 લઈ લઈએ તો 0, અને અહીં કાપીને અહીંયા આવ્યા 15. 15માંથી 8 જશે એટલે કેટલા આવશે? 60.
ગણીએ ને, 9, 10, 8 ગયા પછીનું ગણવાનું, 9, 10, 11, 12, 13, 14, 15. હવે ઊંડું ગણી જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 વૈધા 60, 0, 0, 0 એકમાંથી એક ગયું 0, હવે 60 રહ્યા. હવે બીજી રકમને ઉતારો, 2ને ઉતારી, એટલે સંખ્યા બની 72. હવે 12ના ઘડિયામાં 72 આવે છે. 12 × 12 = 22, 12 × 36 = 36, 12 × 4 = 40, 12 × 5 = 60, 12 × 6 = 72. અહીં જોજો, બાદબાકી થશે, 2માંથી 2 ગયા 0, 7માંથી 7 ગયું 0. હવે શું થયું, અહીંયા શેષ વધ્યા નહીં પણ અહીં હજુ એક 0 છે, તેને ઉપર ચડાવી દઈએ, બરાબર ને? હા, એટલે જવાબ આવ્યો આપણો 1960. શું આવ્યો? રૂપિયા. અહીં જવાબ આવશે આપણો 1960 રૂપિયા. એટલે કે 1 મહિનો બરાબર 1960 રૂપિયા ચૂકવ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, તમે આ જ દાખલાઓને ફરી ગણવાનો પ્રયત્ન કરો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાનો અભ્યાસ કરીશું.